અહીંયા એવું કીધું કે બાર ધ્યાન રાખજો, પેલા ચોર લુટેરા થોડા ઘણા આવી છે બાર, અને અંદર એવું કીધું કે બાર્ગેનિંગ છેલ્લે જ કરજો, કઈ લેવું હોય ત્યારે જ, નહીં પછી એ લોકો બાદ છે. એ લોકો કરી છે કેબ લિટલ ઇન્ડિયાની, કેમ કે આજે લાસ્ટ ડે છે, જે બાકી હોય ફરી લઈ પછી પાછું જ મલેશિયા કેદી આવવાનું થાય. તો ગાઈસ અહીંયા પાણીપુરી દેખાઈ ગઈ છે લિટલ ઇન્ડિયામાં, હાલો તો ટેસ્ટ કરી આવી કેવી છે. કેબમાં બેસી ગયા છીએ અને અત્યારે બહાર વરસાદ આવે છે, અને અત્યારે ડાયરેક્ટ જઈએ છીએ ચાઇના ટાઉન સેન્ટ્રલ મોલમાં, સેન્ટ્રલ માર્કેટ સોરી, મોલ નહીં, ત્યાં શોપિંગનું થોડું ઘણું જોઈએ અને ચાઇના ટાઉન પણ જોવાનું હતું. મિત્રો એકદમ હેવી રેન છે અહીંયા સેન્ટ્રલ માર્કેટ ચાઇના ટાઉન, અહીંયા એવું કીધું બહાર ધ્યાન રાખજો, પેલા ચોર લુટેરા થોડા ઘણા આવી છે બહાર, અને અંદર એવું કીધું કે બાર્ગેનિંગ છેલ્લે જ કરજો, કાંઈ લેવું હોય ત્યારે જ, નહીં પછી એ લોકો બાદ છે. એ લોકો એવું કેબ ડ્રાઈવરે કીધું. જો બધું જોઈ છે, જો અલગ અલગ શેપના સાબુ અને કવર ગમ્યું હતું સ્પાઈડરમેનની આઈઝવાળું, બટ 38 રિંગિટનું થોડું મોંઘું હતું, તો કવર તો નથી લેવું. તારું ફેવરિટ જો કપડાં ઉપર છે, જો વેરાયટી જો સાબુની, હાર્ટ શેપમાં અંદર પેલું ટપકી ટપકી, અને આ જો લાગે છે ચોકલેટ છે, સાફ માર્વેલ કલેક્શન ગાય છો, જોરદાર. શાહરૂખ ખાન સિંગાપુરમાં બુગી સ્ટ્રીટનો તમે બ્લોગ જોયો હશે તો ત્યાં બધું ગમતું હતું, મોસ્ટ ઓફ થોડું કોસ્ટલી હતું, અહીંયા ગમવામાં ફાફા છે, પ્રાઇઝ કોસ્ટલી અને ગમતું નથી એના જેવું છે અહીંયા. તો કવર જે ગમ્યું હતું ને સ્પાઈડી વાળું એ લઈ લઈ છીએ ફાઇનલી, કેમ કે બહુ ગમી ગયું છે. સો આ બધા માર્વેલના હતા, એમાંથી આ ટાઈપનું અમે લીધું છે. જઈએ છીએ લિટલ ઇન્ડિયા અહીંયાથી, કેમ કે અહીંયા તો શોપિંગ જોયું પણ બહુ કંઈ ગમ્યું નહીં, કવર લીધું એક નાણે એક અવડું મોતી જેવું લીધું ગળામાં પહેરવા માટે. તો કરી છે કેબ લિટલ ઇન્ડિયાની, કેમ કે આજે લાસ્ટ ડે છે, તો જે બાકી હોય ફરી લઈ પછી પાછું જ મલેશિયા કેદી આવવાનું થાય. એને કપડાં લેવા હતા મેડમને પણ અહીંયા ગઈમાં નહીં. હજુ ટીણિયા મીણિયા આ ટાવર આપણે હોટેલમાંથી બધાથી જોતા હતા, એ હાઈએસ્ટ છે કોલાલમપુર મલેશિયાનો. કેબમાં બેસી ગયા છીએ અને જઈએ છીએ લિટલ ઇન્ડિયા. પહોંચી ગયા છે લિટલ ઇન્ડિયા અને સાડી દુકાન જ પહેલા દેખાણી જો. તો ગાઈસ અહીંયા પાણીપુરી દેખાઈ ગઈ છે લિટલ ઇન્ડિયામાં, હાલો તો ટેસ્ટ કરી આવી કેવી છે. જો સામે દેખાય થેલો નાખીને બેઠા આયે, તો અહીંયા શાક માર્કેટ આવી છે અને ફ્રૂટની દુકાન આવી છે બધી લિટલ ઇન્ડિયામાં. જો 170 રૂપિયા કિલો. અચ્છા, પણ પેલી તોતા પકોડા આવા કેળા છે, બધા પીડાય છે, પણ આજો અલગ અલગ જાતના કેળા કેરી હોય આવા મીંડી, ઘણી કંઈક અલગ જ બ્રીડ છે. આપણે ગાઈસ તો અહીંયા છે ને પાછળ લા બોલે અમુક લોકો, ટ્રાય લા, આ ટ્રાય કરો, પણ ટ્રાય લા કેમ બોલે એ નથી ખબર પડતી. તમને ખબર હોય લા કેમ બોલે તો કમેન્ટ કરજો, અમને ખબર નથી પડતી. બાકી બતાવો અહીં શું શું મળે છે મલેશિયામાં. જો ઇન્ડિયાનું શાક માર્કેટ જેવું કંઈક મોલ જેવું છે આ બધું, જો અમૂલ મસ્તી છે. આ રહી પેપ્સી લીધી છે મારા માટે, કેમ કે અહીંયા થોડુંક હ્યુમિડિટી વધારે છે, તો ઘરે જઈને પીવા માટે. This is jackfruit. ખબર નહીં કેવું હોય, જો આ લઈ પાઇનેપલ જેવું હોય છે jackfruit. તું ખાઈ લે કેવું છે. બકરી જેવું મોટું કરે મ્યુઝિક. ખાઈ
ખાઈ લીધું છે, ભેલપુરી, ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ, આલુ પરોઠા સારા હતા અને કર્ડ દહીં પણ સારું હતું. તો ચાલો અહીંયાથી કેબ બુક કરી છે, પાણીની બોટલ લીધી, કેબ બુક કરી છે અને હવે જાય છે હોટેલ. હોટેલથી રાતે જશું એરપોર્ટ પર. સો બન્યા રહેજો બ્લોગમાં, હજી એન્ડ નથી. કેબમાં બેસી ગયા છીએ અને મારે એક બેનિફિટ છે, ગુજરાતીમાં વાત કરી લઈ અને ખબર ના પડે હું બોલે. ગાઈસ પહોંચી ગયા છીએ હોટેલ પર, થોડી વાર આરામ કરીએ, રેસ્ટ કરીએ, બેગ થોડાક બાકી હોય ભરીએ અને તારક મહેતા જોઈએ થોડી વાર ટીવીમાં, પછી જશું એરપોર્ટ પર. અને અહીંયા થોડું ઘણું કટક બટક કરી લઈશું, ઉડલ્સ કે મેગી કે કંઈક ખાઈ લઈશું અને પછી જશું એરપોર્ટ પર. ચાલો તારક મહેતા જોઈએ.